गुजरात राज्यना सफाई कामदारों माटे एक वर्ष पहला हूँ मालपुर थी गांधीनगर जारे दंडवत प्रणाम यात्रा करी थी त्यारे तातपुर मुकामे मंत्री महोदय जे प्रदीपभाई साहेब अने बन्ने मंत्री आवी अने त्या पारणा करवामां आव्या हता। त्यारबाद मुख्यमंत्री साथे त्रण वार बैठक करवामां आवी हती। मुख्यमंत्री साहेबे प्रदीपभाई साहेब ने सूचना आपी थी कि आजे सफाई कामदारों प्रश्नों हल करो, परंतु आज दिन सुधी लगभग अमे 50 धक्का खाध्या छे पण एक प्रश्न पण सफाई कामदारों हल न थे, तो ये दुखज भरी बाबत है। जे कॉन्ट्राक्ट पद्धति पर लघुत्तम वेतन मळतुं नथी, ईपीएफ मळतुं नथी अने कॉन्ट्राक्ट वाला लोको करोड़ों रुपयानुं कंभांड करे छे, ए निमित्ते अमे यात्रा करी हती पण एक पण प्रश्न हल नथी थयो। तो आजे हूँ कलेक्टर साहेब सिंहने आवेदन पत्र आपवा माटे आव्यो छुं कि हूँ 3 મહિનાની 12 તારીખે હું અને મારા ધર્મપત્ની તાજપુર મુકામથી દંડવત પ્રણામ કરતાં કરતાં મુખ્યમંત્રીના ચરણોમાં કોટી વંદન કરવા માટે જવાના છે અને સાહેબને વિનંતી કરવાના છે કે સફાઈ કામદારોનો પ્રશ્ન હલ કરો। લાલજી ભગત, આવા તો 2-3 વર્ષની અંદર ઘણા આવેદન પત્ર આપ્યા, એ આવેદન પત્રની અસર કેટલી થઈ અને કેટલી ન્યાય મળ્યો આપણને? એક પણ સાહેબ પ્રશ્ન હલ નથી થયો સાહેબ, દુઃખ જ ભરી બાબત છે। દરેકના પ્રશ્નો હલ થાય છે પણ સફાઈ કામદારોના પ્રશ્નો કેમ હલ થતા નથી? જે વર્ષોથી કામ કરતા હોય કર્મચારીઓને જ્યારે કાયમિકની ભરતી થાય ત્યારે એ લોકોને લેતા નથી, અન્ય લોકોની એસસી એસટી ઓબીસીની માઇનોરિટીની ભરતી થાય છે, જે રોસ્ટર રોસ્ટર બંધારણીય હક છે, પણ જે વર્ષોથી કામ કરતા હોય રોજમદાર એ હાઈકોર્ટનો આદેશ છે કે જે વર્ષોથી કામ કરતા હોય એ લોકોને કાયમી કરવા જોઈએ। અને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ગુજરાતમાં એટલું ભ્રષ્ટાચાર છે, કૌભાંડ છે, જે કોન્ટ્રાક્ટર કરોડો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે, જે કોર્ટની અંદર વાત કરી રહ્યો કે લઘુત્તમ વેતન મળતું નથી, ઈપીએફ મળતું નથી અને કર્મચારીઓ વારંવાર આવેદન પત્ર આપવામાં આવે છે તેમ છતાં એમનો હક અધિકાર મળતો નથી, એ દુઃખ જ ભરી બાબત છે। છેલ્લું અલ્ટિમેટમ છે કે 12 તારીખે હું અને મારા ધર્મપત્ની ફેરથી આ તાપની જબરજસ્ત તાપ પડવાનો છે 4 મહિનામાં, એવા તાપની અંદર હું મારા જીવને દાવ ઉપર લગાવી દેવાનો છું।